ભાઈ ભાઈઓ, આપણે આગલા લેક્ચરમાં જોયેલું કોષવાળ. આજે આપણે જોઈશું કોષનું વિહંગાવલોકન. કોષનું વિહંગાવલોકન તો એના માટે સૌ પ્રથમ પ્રાણી કોષનો લાક્ષણિક પ્રાણી કોષ તરીકે લાક્ષણિક કોષ મનુષ્યના ગાલના કોષ એ લાક્ષણિક પ્રાણી કોષ તરીકે લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે કયા ડુંગળીના કોષ બરાબર એટલે કે પ્રાણી કોષ તરીકે લાક્ષણિક લાક્ષણિક પ્રાણી કોષ તરીકે મનુષ્યના ગાલના કોષ લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે ડુંગળીના કોષનો સમાવેશ થાય છે તો સૌથી બહારના સ્તર તરીકે કે કોષ દિવાલ અને બરાબર તેની નીચે કોષરસ પટલ આવેલ હોય છે પરંતુ આપણને અંદર જોવા મળે લાક્ષણિક વનસ્પતિ કોષની અંદર એ કોષમાં સૌથી બહારનું સ્તર કોષ દિવાલ તરીકે અને એની નીચેના સ્તરને કોષરસ પટલ તરીકે કહેવામાં આવે છે એટલે કે આ જાણે કે કોષ દિવાલ ને આ એનું કોષરસ પટલ તરીકે વર્તે છે એ જ રીતે જોઈએ તો કોષની અંદર બરાબર તો કોષ હવે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં આપણે અગાડી જ વાત કરી તો બહારની બાજુએ ફક્ત એક જ બાહ્ય પટલ અથવા આવરણ જોવા મળે છે જેને કોષરસ પટલ કહેવાય પટલ કહે છે એટલે કે સૌથી બહારનું આવરણ પ્રાણીકોષની અંદર કયું આવ્યું કોષરસ પટલ આપણે અગાડી વાત કરેલી કે પ્રાણીકોષની અંદર કોષરસ પટલ બાહ્ય આવરણ તરીકે વર્તે છે ગેરહાજર શું હોય કોષ દિવાલ હોય છે હવે અગાડની વાત કરીએ તો કોષની અંદર આ કોષની વાત કરીએ આ કોષમાં કોષરસ પટલ અને આ કોષ દિવાલ હવે એની અંદર એક પટલયુક્ત કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે છે જેને કોષ કેન્દ્ર રોબર્ટ હુકે હોટેલું ને તે કહેવાય છે એટલે કે કોષ કેન્દ્ર જોવા મળે છે કોષની અંદરની બાજુ સઘન પટલયુક્ત આવરણ કોષ કેન્દ્રની અંદર શું આવલાય છે રંગસૂત્રો જોવા મળે છે કોષ કેન્દ્રમાં શું જોવા મળે રંગસૂત્રો જોવા મળે છે આની અંદર કોષ કેન્દ્રની અંદર શું આવલાય છે રંગસૂત્રોની અંદર આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ અને આરએનએ આવે તેમાં ડીએનએ આવેલું હોય છે આનુવંશિક દ્રવ્ય એટલે કે આપણે આપણા મમ્મી પપ્પા કેમ જેવા કેમ દેખાય તેથી એને શું કહેવાય આનુવંશિક દ્રવ્ય ડીએનએનું ફૂલ ફોર્મ ડી ઓક્સી રીબો ન્યુક્લિક એસિડ બરાબર ને રંગસૂત્રો દેખાય કેવા તો આ રીતેના રંગસૂત્રો દેખાય છે બરાબર ત્યારબાદ હવે અગાડી જોઈએ તો કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તો તેને યુકેરીયોટિક્સ એટલે કે સુકોષ
કેન્દ્રીય કોષ કહે છે, એટલે કે કોષ કેન્દ્ર ની ફરતે, આ જાણે કે કોષ છે, એની જે આ કોષ છે તેની ફરતે જો ઘટપટલમય આવરણ આવેલું હોય, શું ઘટપટલમય આવરણ આવેલું હોય તો તેવા કોષને આ ઘટપટલમય આવરણ આવરણ જો આવેલું હોય, એટલે કે કોષ કેન્દ્રની ફરતે જો કોઈ આવરણ આવેલું હોય તો તેવાને, તેવા કોષને શું કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો યુકેરિયોટિક્સ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં શું કહેવાય, યુકેરિયોટિક્સ. અને જો કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર ગેરહાજર અથવા તો આવેલું ન હોય તો તેવા કોષને પ્રોકેરિયોટિક, શું કહેવામાં આવે, પ્રોકેરિયોટિક અથવા તો આડી કોષ કેન્દ્રીય કોષ કહે છે. બરાબર, કોષમાં જો ઘટપટલમય કોષ કેન્દ્ર ગેરહાજર, એટલે કે આ કોષ છે એની ફરતે, આ ખાલી કોષ કેન્દ્ર જ છે, એની ફરતે આ ઘટપટલમય આવરણ નથી આવેલું, ઘટપટલમય આવરણ ગેરહાજર, તો તેવા કોષને શું કહેવામાં આવે, પ્રોકેરિયોટિક અથવા તો આડી કોષ કેન્દ્રીય કોષ કહે છે. બરાબર, પછી એની અંદર બાકી જે રહ્યું તે અર્ધતરલ આધારક તરીકે, અર્ધતરલ આધારક જોવા મળે છે. બધા જ કોષની અંદર અર્ધતરલ આધારક જોવા મળે છે. હવે અર્ધતરલ આધારક એટલે શું, કે આ જે કોષ કેન્દ્ર, કોષરસ પટલ, કોષ દિવાલ આવી ગઈ, એની પછીનો આ જે વાઈટ ભાગ જે દેખાય તો તેવાને અર્ધતરલ આધારક કહેવાય છે, જેને આપણે, તેને આપણે કોષરસ કહીએ છીએ. શું કહેવાય, કોષરસ કહીએ છે. શું કહેવામાં આવે એને, કોષરસ, એટલે કે આ જે વાઈટ ભાગ છે તો તેને શું કહેવાય, કોષરસ કહેવામાં આવે છે. બરાબર, જે આ વાઈટ ભાગ બાકી છે તેને શું કહેવામાં આવે છે, કોષરસ કહેવામાં છે, જે કોષનું કદ રોકે છે, કદ રોકે છે, એટલે કે કોષનો આકાર નક્કી કરે, કદ નક્કી કરે. બરાબર, જે કોષમાં કોષીય પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સ્થાન કોષરસ હોય છે, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અથવા તો કોઈ પણ પ્રક્રિયા થવા માટે કોણ જવાબદાર છે, ક્યાં થાય, થવા માટે જગ્યા ક્યાં મળે, કોષરસમાં મળે છે. હવે કોષરસ એટલે શું, જેલી જેવું ઘટ પ્રવાહી. બરાબર, ચીપચીપું. બરાબર, એનું બંધારણની અંદર 95% પાણી અને 5% રાસાયણિક દ્રવ્યો આવેલા હોય છે. હાલાય 95% પાણી અને રાસાયણિક દ્રવ્યો 5% આવેલા હોય છે. એ કેવું હોય, ઘટ પ્રવાહી, જેલી જેવું હોય છે, ચીપચીપું હોય છે. બરાબર, હવે એની અંદર બધી જ જેટલી હોય રાસાયણિક પ્રક્રિયા થવા માટેનું મુખ્ય સ્થાન, રાસાયણિક પ્રક્રિયા માટેનું મુખ્ય સ્થાન છે. બરાબર, એટલે કે રાસાયણિક પ્રક્રિયા બધી જ ક્યાં થાય, કોષરસની અંદર થાય છે. બરાબર, હવે અગાડી, હવે સુકોષ કેન્દ્રીય કોષમાં, સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય ઘણી અંગિકાઓ જોવા મળે છે, પટલમય રચના જોવા મળે છે, જેને અંગિકા કહે છે, અંગિકાઓ કહે છે. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર એક છે, પટલમય અંગિકા, એના સિવાય બીજી ઘણી પટલમય રચનાઓ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે, અંગિકાઓ કહે છે. બરાબર, અંગિકાઓ કહેવાય છે, જેમાં અંતઃકોષરસ જાળ ગોલ્ગીકાય લાઇઝોઝોમ્સ, કર્ણાપસૂત્ર, રસધાની,
सूक्ष्मकाय वगैरेनो समावेश थाय छे। એટલે કે આ બધી કેવી થઈ કે પટલમય અંગિકા, કેવી થઈ કે પટલમય અંગિકા, જે કોની અંદર જોવા મળે? સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે। એટલે કે પટલમય અંગિકા કઈ? અંતઃકોષ, રસજાળ, ગોલ્ગીકાય, લાઇઝોઝાઇમ, કર્ણાભસૂત્ર, રસધાની, સૂક્ષ્મકાય, જેનો સમાવેશ થાય છે, જે એટલે કે પટલમય અંગિકા કહેવાય છે, જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે। જ્યારે આદિ કોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાનો અભાવ હોય છે, અભાવ એટલે કે ગેરહાજર, આમાં આદિ કોષ કેન્દ્રીય કોષમાં ગેરહાજર હોય છે, બરાબર। પછી રિબોઝમ્સ પટલવિહીન અંગિકા છે, વિહીન અંગિકા છે, છતાં પણ બંને કોષમાં જોવા મળે, બંને કોષમાં જોવા મળે છે। એટલે કે કયા કયા કોષ? આદિ અને સુકોષ બંનેમાં જોવા મળે છે, આદિ કોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં બંનેમાં જોવા મળે છે। ખાલી ફક્ત એવું જ નથી કે કોષમાં જ જોવા નથી મળતું, કોષમાં એવું નથી, પરંતુ રિબોઝમ્સ બીજી ઘણી અંગિકા ઉપર પણ ચોંટેલી જોવા મળે છે। રિબોઝમ્સ માત્ર કોષ રસમાં જ જોવા નથી મળતા, પરંતુ અંગિકા ઉપર ચોંટેલી પણ જોવા મળે છે। કઈ કઈ અંગિકા ઉપર જોવા મળે? હરિતકણ, જે વનસ્પતિ કોષમાં જ જોવા મળે, તેમાં હરિતકણ પર પણ જોવા મળે, એટલે કે વનસ્પતિ કોષમાં જે છે તે। પછી કર્ણાભસૂત્ર, પછી અંતઃકોષ રસજાળ પર પણ ચોંટેલી જોવા મળે છે, રસજાળ પર પણ જોવા મળે છે। પછી પ્રાણીકોષમાં પણ એક પટલવિહીન અંગિકા જોવા મળે, પ્રાણીકોષમાં પણ પટલવિહીન એટલે કે આવરણ વગરની અંગિકા જોવા મળે છે, અંગિકા જોવા મળે, જેને શું કહે છે? તારા કેન્દ્ર, શું કહેવામાં આવે? તારા કેન્દ્ર કહે છે। તેમાં કામ લાગે કોષ વિભાજનમાં તારા કેન્દ્ર પટલવિહીન અંગિકા પ્રાણીકોષમાં જોવા મળે, જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે। એટલે કે કોષ વિભાજનમાં કોણ મદદરૂપ થતું છે? તારા કેન્દ્ર, પ્રાણીકોષને એકમાંથી બે કરવા માટે કોણ મદદરૂપ થાય? તારા કેન્દ્ર। હરિતકણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે, કર્ણાભસૂત્રને કોષનું શક્તિઘર, શું કહેવામાં આવે? શક્તિઘર કહેવામાં આવે છે। અંતઃકોષ રસજાળ વહન કરાવવામાં મદદરૂપ થાય છે। આ બધી અંગિકાઓ આપણને અગાડી ડિટેલમાં ભણશું, એટલે કે આપણે અહીંયા સુધી જોયું, હવે અગાડી જોઈએ તો કોષના કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ એ જુદા પડે છે, હાનિયાની દ્રષ્ટિએ, કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે। તો સૌથી નાનો કોષ, માઇકો, કયા? માઇકોપ્લાઝમા, બરાબર, એની સાઇઝ છે 0.3 માઇક્રોમીટર, બરાબર। પછી સૌથી મોટો કોષ સામૃગનું ઈંડું, ઓસ્ટ્રિજેગ નું ઈંડું, શું કહેવાય? ઓસ્ટ્રિજેગ, બરાબર। પછી આ વાત છે, એટલે કે કદ અને આકાર આ બંને જુદા જુદા છે, આ માઇક્રોપ્લાઝમા અને આ સૌથી મોટો કોષ સામૃગનું ઈંડું। હવે મનુષ્યના શરીરની અંદર, શરીરમાં આવેલ રક્તકણ, બરાબર, 7.0 માઇક્રોમીટર વ્યાસ ધરાવે, બરાબર, એની એટલે કે લંબાઈ ધરાવે, વ્યાસ ધરાવે છે। કેટલી લંબાઈ ધરાવે? મનુષ્યમાં આવેલા રક્તકણ 7.0 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે, બરાબર।
તે જ રીતે સૌથી મોટો એટલે કે શરીરમાં બાબા સૌથી મોટો સૌથી લાંબો કોષ પૈકી ચેતાકોષ કયા કોષ ચેતાકોષ સૌથી મોટા કોષ તરીકે કોણ આવેલા હોય ચેતાકોષ હોય છે શરીરમાં જે 2 મીટર જેટલા લાંબા હોય છે બરાબર પછી કોષમાં કોષના આકારમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે જેવા કે બિંબાકાર ઘનાકાર અંડાકાર સ્તંભાકાર તંતુમય કે અનિયમિત આકારના જોવા મળે છે બરાબર કયા કયા આકારના જોવા બિંબાકાર ઘનાકાર અંડાકાર સ્તંભાકાર તંતુમય અનિયમિત આકારના જોવા મળે છે બરાબર તો કોષના આકારોને લીધે કોષનો આકાર તેઓના કાર્ય અનુસાર જુદા જુદા હોય છે એટલે જે રીતનું કાર્ય તે રીતનો એનો આકાર હોઈ શકે છે એટલે કે આપણે અહીંયા સુધી જોયું કોષનું વિહંગાવલોકન જો કોષનું વિહંગાવલોકનમાં લાક્ષણિક પ્રાણી કોષ તરીકે મનુષ્યના ગાલના કોષ લાક્ષણિક વનસ્પતિ તરીકે ડુંગળીના કોષ તો સૌથી બહાર તરીકે કોષ દિવાલ અને એની પછી તરત જ નીચે કોષરસ પટલ આવેલો હોય છે વનસ્પતિ કોષમાં જ્યારે પ્રાણી કોષની અંદર ડાયરેક્ટ શું આવેલો હોય છે કોષરસ પટલ જોવા મળે છે એની અંદર ઘન સઘન પટલમાં એક અંગિકા જોવા મળે જેને કોષ કેન્દ્ર કહેવાય છે જેની અંદર રંગસૂત્ર જોવા મળે જે આનુવંશિક દ્રવ્ય DNA આવેલું હોય છે જેની અંદર બરાબર જે DNA એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ હવે જો કોષમાં પટલમાં કોષ કેન્દ્ર પટલ યુક્ત કોષ કેન્દ્ર આવેલું એટલે કે એની ફટે ઘટ પટલમય આવરણ આવેલું હોય તો તેને યુકેરીયોટિક અથવા તો સુકોષ કેન્દ્રીય કોષ અને કોષમાં જો પટલયુક્ત કોષ કેન્દ્ર ગેરહાજર હોય તો તેવા કોષને આડી કોષ કેન્દ્રીય કોષ અથવા તો પ્રોકેરીયોટિક કહેવામાં આવે એની અંદર આઢળક તરીકે આવેલ જોવામાં જેને કોષરસ કહે છે જે કોષનું કદ રોકે છે બધી રાસાયણિક પ્રક્રિયા થવા માટેનું મુખ્ય સ્થાન એટલે કે કોષરસ તેના બંધારણમાં 5% રાસાયણિક દ્રવ્ય અને 55% પાણી અને એ ઘટ પ્રવાહી જેલી ચીપ ચીપું જેવું હોય છે બધી રાસાયણિક પ્રક્રિયાનું મુખ્ય સ્થાન છે સુકોષ કેન્દ્રીય કોષમાં ઘણી કોષ કેન્દ્ર સિવાય ઘણા પટલમય રચના જોવા મળે છે જેને અંગિકાઓ કહે છે અંગિકાઓમાં અંતઃકોષ રસધા એને શોર્ટમાં ER પછી ગોલ્ગીકાઈ લાઇઝોસાઇન કર્ણસૂત્ર રસધાની રુક્ષ્મકાઈનો સમાવેશ થાય છે આ બધી પટલમય અંગિકા ખાલી હાની અંદર જોવા મળે સુકોષ કેન્દ્રીય કોષમાં જ્યારે આડી કોષ કેન્દ્રીય કોષમાં ગેરહાજર જોવા મળે છે રિબોઝોમ્સ એ પટલવિહીન અંગિકા છે જે બંને કોષની અંદર જોવા મળે છે રિબોઝોમ્સ કોષરસમાં માત્ર નહીં જોવા મળતું પરંતુ અમુક અંગિકાઓ પર જેવી કે કર્ણાપસૂત્ર હરિતકણ અને અંતઃકોષરસ ચાર પર ચોટેલી જોવા મળે છે તેમ છતાં પ્રાણીકોષની અંદર એક પટલવિહીન અંગિકા આવેલી છે તારા કેન્દ્ર જે પ્રાણીકોષને કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે પછી અગાડી જોઈએ તો કોષ તેમના કોષના કદ આકાર અને કોષ કાર્યની દ્રષ્ટિએ જુદા જુદા પડે છે સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા 0.3 માઇક્રોમીટર સૌથી મોટો કોષ અમૃગનું ઈંડું હવે બેક્ટેરિયાની સાઇઝ જોઈએ આપણે તો 3-5 માઇક્રોમીટર જેટલી હોય છે બરાબર ને આપણા શરીરની અંદર આવેલા રક્તકણની સાઇઝ 7.0 માઇક્રોમીટર વ્યાસ એટલે કે 3.5 જેટલો એની ત્રિજ્યા થાય સૌથી લાંબો કોષ પૈકી આપણા શરીરની અંદર ચેતાકોષ 2 મીટર જેટલી લંબાઈ હોય છે પછી કોષના આકારમાં ઘણી વિવિધતાઓ જોવા મળે જો કેવા કે બિંબાકાર ઘનાકાર અંડાકાર સ્તંભાકાર તંતુમય અનિયમિત આકારના જોવા મળે છે જેમ આકાર જુદા જુદા તેમ એના કાર્યને અનુસાર એના આકાર પણ જુદા જુદા હોઈ શકે છે.